वीटीवीની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. બિઝનેસ સમિટ થતી હોય તેવું તો આપણે સાંભળ્યું છે, પરંતુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આ ઘણી વખત સાંભળવા પણ મળે છે અને ઘણી વખત આપણે જોયું પણ છે કે ખૂબ જ સરસ કહી શકાય કે બિઝનેસ પણ આવતું હોય છે, સમાજને ઉત્થાન માટે પણ સારા એવા વિચારણાની સાથે લોકો આગળ પણ વધતા હોય છે. પરંતુ ખરેખર આ બિઝનેસ સમિટ છે શું? ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ લઈને ફરી એકવાર આવી રહ્યા છે, ત્યારે સરદાર ધામ છે તેની શરૂઆત કેવી રીતે કરી અને જે પ્રકારે વિચાર લઈને આગળ વધી રહ્યા છે, એક સંકલ્પ કહેવાય કે એક સંકલ્પ તેમનો કયો છે, તે તમામ બાબતોની જાણકારી આપવા માટે વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ગગજીભાઈ સુતરિયા, પ્રમુખ સેવક સરદાર ધામ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ધન્યવાદ. સૌથી પહેલો સવાલ તો એ કે સપ્ટેમ્બર 2021માં સરદાર ધામનું લોકાર્પણ થયું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમણે ફેઝ 2 નું ભૂમિપૂજન કર્યું અને માત્ર 6 મહિનાના ટૂંકા સમયગાળામાં હવે પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે, તેના વિશે શું કહેશો અને ખરેખર આ છે શું? નમસ્કાર દર્શક મિત્રો, હું વીટીવીના માધ્યમથી આપ સૌ મિત્રોને જણાવવા માંગુ છું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર એ વિષય અંતર્ગત સરદાર ધામે એક રોડ મેપ નક્કી કર્યો હતો 2016માં. એનું નામ આપવામાં આવ્યું મિશન 2026. મિશન 2026 અંતર્ગત 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કરવામાં આવ્યા. 5 લક્ષ્ય બિંદુઓમાંનું એક લક્ષ્ય છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમે શા માટે કરીએ છીએ, સરદાર ધામ શા માટે કરે છે, તો 2007માં આદરણીય એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે 2007માં એમણે વાયબ્રન્ટ સમિટ શરૂ કરી રહી. તો અમને વિચાર એવો કે વેપાર, ઉદ્યોગ અને નોકરી આપવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂર છે. આજના સમયની અંદર યુવાનો શિક્ષિત થાય, દીક્ષિત થાય, પરંતુ એમને વિકસિત કરવા માટેનો પ્રયાસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018માં સરદાર ધામે મહાત્મા મંદિર ખાતે સફળ કરી, જેમાં 3.25 લાખ બંધુ ભગિનીઓ અને સર્વ સમાજના વિઝિટર, ડેલિગેટ અને સ્પોન્સર, એક્ઝિબિટર લોકોએ પાર્ટિસિપેટ થયા. એવી જ રીતે 2020માં ગુજરાત સરકાર જે વાયબ્રન્ટ કરે છે એ કક્ષાની હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સમિટ કરવામાં આવી. એ સમિટમાં લગભગ 7 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા, મુલાકાત લીધી અને એ સમિટ ખૂબ સફળ થઈ અને તેમાંથી પ્રેરિત થઈને આપણે 2022માં વાપીથી તાપી દક્ષિણ ગુજરાતને વિશેષ જોડવા માટે આ વખતે 29-30 એપ્રિલ અને 1 મે સુરત ખાતે સરથાણા મુકામે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ. ગગજીભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે યુવાનો શિક્ષિત તો હોય છે પરંતુ વિકસિત બને તે માટે આપ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ છે તેનું આયોજન કરો છો, જે તમામ કહી શકાય યુવાનો છે તે વિકસિત થઈ શકે અને સમાજને પણ મદદરૂપ થાય, ખૂબ જ સારો વિચાર છે. 2018 અને 2020માં તો આ સમિટ ગાંધીનગરમાં યોજાઈ હતી, પરંતુ આપે કહ્યું કે સુરતમાં યોજાવા જઈ રહી છે, તો તેનું કોઈ વિશેષ કારણ? તેનું વિશેષ મેં કારણ કીધું એમ અગાઉ છે કે વાપીથી તાપી ક્યાંય વિકાસ ન રહે, બાકી એ દક્ષિણ ગુજરાતને વિશેષ જોડવા માટે મુંબઈથી લઈને સુરત સુધી સૌ ઉદ્યોગિક વેપારી અને યુવાનોને જોડવા માટેનો આ ગ્લોબલ સમિટનો પ્રયાસ છે. અને ગ્લોબલ સમિટમાં આ વખતે 3 પ્રકારની વિશેષતા છે. નંબર 1, કે દેશ વિદેશના ઉદ્યોગિક વેપારી મિત્રો તો જોડાણા છે અગાઉની જેમ અને જોડાઈ રહ્યા છે, પરંતુ સર્વ સમાજ માટે સ્પોન્સરમાં, એક્ઝિબિટરમાં, વિઝિટરમાં, ડેલિગેટ તરીકે, સ્પીકર તરીકે દરેક સમાજને આપણે સાથે મળીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. બીજી વિશેષતા એ છે કે આ વખતે સમિટ 40 વર્ષની અંદરના જે યુવાનો છે એકદમ ટેકનોક્રેટ છે, બિઝનેસમેન છે, એવા યુવાનોને આપણે આ સંપૂર્ણ જવાબદારી, આયોજનની જવાબદારી સોંપી છે. ત્રીજી વિશેષતા આ સમિટની એ છે કે આ સમિટના માધ્યમથી અમે સુરત ખાતે આગામી સમયની અંદર ઉદ્યોગિક વેપારી મિત્રોના સહયોગથી, એમના દાનની દિલેરીથી સરદાર ધામનું 500 કરોડના પ્રોજેક્ટનું અમે નિર્માણ કરવાના છીએ. આ 3 પ્રકારે આ સમિટની વિશેષતા છે. અને દરેક બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટે
आ समिट में खूब जोड़ाई रहा है, अमरी पास जगह ओछी है, लोग अत्यारे स्टॉल बुक करावा स्पोन्सर तरीके विजिटर तरीके जोड़ाई रहा है, एनो खूब अमने आनंद है। उद्योगों ने प्रोत्साहन मळे, टेक्नोक्रेट युवानों छे ते पण आगळ आवी शके तेनी माटे आपे जे ग्लोबल समिटनी विशेषताओ जणावी छे, परंतु जे बीजी समिटो पण थाय छे बिझनेसनी, तेनाथी आ ग्लोबल पाटीदार बिझनेस समिट केवी रीते अलग छे? तेनाथी अलग समिटो तो थाय छे, आपणे जाणीए छीए के सरकार पोतानी रीते श्रेष्ठ प्रयासो करे छे, अने परंतु तमे जाणो छो सौ के सरकार एमनी रीते श्रेष्ठ प्रयासो करे, परंतु खानगी संस्थाओं एटले के सामाजिक संस्थाओं जे कंई आयोजन करे तो एमां एक विशेष लागणीनो भाव होवाथी अने एमां एक मारापणानो पोतापणानो भाव होवाथी ए समिट खूब सफल थाय छे। हुं तमने एक उदाहरण आपूं के सरकारश्रीनी होस्टेल होय, सरकारश्रीनी हॉस्पिटल होय, सरकारश्रीनी एसटी होय के सरकारश्रीनी एरलाइन्स होय, बधुं ज सारूं छे, सरकार एमनीथी बेस्ट प्रयासो करे, पण આજે હવે દેશ અને દુનિયા ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકરણની સદીમાં સૌ આગળ વધી રહ્યા છે, ત્યારે ખાનગીમાં જે કંઈ સંકુલો છે, જે કંઈ હોસ્પિટલો છે, જે પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે, એનું ઘણું મહત્વ હોય છે, ક્વોલિટી, કમિટમેન્ટ, સર્વિસ અને મારા પોતાપણાનો ભાવ હોવાથી આ સમિટમાં ખૂબ સફળતા અમને 18 અને 20માં મળી છે, અને અમે એવું માનીએ છીએ કે અમે એક સ્લોગન આપ્યું છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, એક સમાજ મજબૂત હશે તો આવતીકાલે રાષ્ટ્ર મજબૂત હશે, અમે એવું પણ માનીએ છીએ કે અમે આજુબાજુમાં સર્વ સમાજને પણ અમે જોડી રહ્યા છીએ કે દરેક લોકો ગ્લોબલ સમિટ કરે, આ સમિટમાં જોડાય અને સૌ સાથે મળીને વિકસીએ, આપણે નહીં પણ આપણે સૌ સાથે મળીને વિકસીએ એ માટેની આ સમિટ ખૂબ મહત્વની છે। તો આ સમિટમાં ડેલિગેટ તરીકે સ્ટોલ એક્ઝિબિટર તરીકે આપ સૌને મુલાકાત લેવા માટે સમગ્ર ગુજરાતના 6.5 કરોડ બંધુ ભગિનીઓને હું સરદારધામ ટ્રસ્ટ વતી પ્રમુખ સેવક ગગજી સુત્રિયા જાહેર આમંત્રણ પાઠવું છું। ગગજીભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે મારાપણું પોતાનાપણું ક્યાંક લાગી રહ્યું છે, દેશ તો વિકાસ તરફ આગળ વધી રહ્યો છે પરંતુ એક સમાજની પણ જવાબદારી બને છે અને એ જ સામાજિક જવાબદારી ક્યાંક સરદારધામ પણ નિભાવી રહ્યું છે અને આ પ્રકારે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરી રહ્યું છે, પરંતુ સમાજ છે તેને શું ફાયદો થઈ રહ્યો છે, તેને શું લાભ થાય છે આનાથી? પહેલો શબ્દ તો મારો એ છે, તમે પહેલો શબ્દ તમે પણ બોલ્યા કે એક સંકલ્પ સરદારધામનો એક વિચાર છે, એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર, હું 100% એવું માનું છું, સરદારધામ ટ્રસ્ટ પણ એવું માને છે કે ગવર્મેન્ટ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો ત્રિવેણી સંગમ થશે તો જ દેશની સાચી પ્રગતિ થશે એવું ચોક્કસ માનીએ છીએ, અને સમાજનો બહુ મોટો ફાયદો થવાનો છે। દાખલા તરીકે મુંબઈથી લઈને અહીંયા મહેસાણા સુધીના, મોરબી સુધીના, માણાવદર સુધીના આખા ગુજરાતના ઉદ્યોગિક વ્યાપારી મિત્રો મળશે, દેશ વિદેશના લોકો પણ ઉદ્યોગિક વ્યાપારી મિત્રો આવશે, સર્વ સમાજના ઉદ્યોગિક વેપારી મિત્રો આવશે અને સર્વ સમાજના બે સ્પીકરો આવશે, પ્રોફેશનલ સ્પીકર હશે, પ્રેક્ટિકલ સ્પીકર હશે, એમાં અલગ અલગ પ્રકારના 15 જેટલા તો સેશન રાખવામાં આવ્યા છે 3 દિવસના, તો સારા સ્પીકર હોવાથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે કેવી રીતે ક્રાંતિ કરવી, કેવી રીતે પ્રગતિ કરવી, કેવી રીતે આગળ વધવું, ક્યાં ક્યાં ઉજ્જવળ તકો ભવિષ્યની રહેલી છે દેશ અને દુનિયામાં એ તકોની જાણકારી મળશે, અને આપણે ક્યાંક ચૂકતા હોય તો પણ આપણને સાચું માર્ગદર્શન મળે, એ સમય હવે પાકી ગયો છે કે યુવાનોને એક સાચી દિશા તરફ ઔદ્યોગિક, વ્યાપારિક અને રોજગાર ક્ષેત્રે વાળવા પડશે, શિક્ષિત યુવાનોને સહી દિશાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ એટલે સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ। બિલકુલ, ખૂબ જ ઉત્કૃષ્ટ વિચાર છે, પરંતુ સરદારધામ આ પ્રકારે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ લઈને આવી રહ્યું છે, સરદારધામની બીજી કઈ ભાવિ યોજનાઓ છે? સરદારધામની મેં અગાઉ કીધું એમ, સરદારધામે એક રોડમેપ નક્કી કર્યો છે, બે મિશનનું નામ આપવામાં આવ્યું છે, મિશન 2026, તો એ અંતર્ગત 5 લક્ષ્યબિંદુઓ છે। પહેલું લક્ષ્ય છે કે 1000 કરોડના ખર્ચે 4 ઝોનમાં પરવડે તેવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું, તો સરદારધામે 9/11/21ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે લોકાર્પણ 200 કરોડનું કર્યું, એ જ દિવસે નરેન્દ્રભાઈના વરદ હસ્તે 2500 દીકરીઓ માટેનું 200 કરોડનું ભૂમિપૂજન કર્યું, 100 કરોડનો પ્રોજેક્ટ વડોદરા ખાતે શરૂ થઈ ચૂક્યો છે,
150 કરોડનો પ્રોજેક્ટ ભાવનગર ખાતે શરૂ થઈ ચૂક્યો છે, 40 કરોડનું સંકુલ ભુજ ખાતે અમને 1 રૂપિયાના ટોકન ઉપર દાનમાં વિશ્રામભાઈ પટેલે આપ્યું છે, એવી જ રીતે 100 કરોડનું અમે રોલ મોડલ કેવણીધામ નિકોલ બાપુનગર ખાતે બનાવ્યું છે. તો મારું કહેવાનું તાત્પર્ય એ છે, લગભગ 700 કરોડનો પ્રોજેક્ટ પૂરો થવામાં છે અને અમુક પ્રોજેક્ટો પૂરા થઈ ગયા છે. તો સુરત ખાતે મેં અગાઉ કીધું એમ 500 કરોડનું પણ ભૂમિપૂજન થાય અને એના માટેનું એક સંકુલ સરસ મજાનું બને, આ પહેલું લક્ષ્ય છે. બીજું લક્ષ્ય છે સમાજની અને દેશની ઠીક રીતે સેવા કરવા માટે જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ અને જ્યુડિશિયરી એકેડમી, મીડિયા એકેડમી, પોલિટિકલ લીડરશીપ એકેડમી, આ અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને 2026 સુધીમાં અમે સમાજની ઠીક રીતે, દેશની ઠીક રીતે સેવા કરવા માટે મોકલવા માટે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ. ત્રીજું લક્ષ્ય છે સરદારધામનું જીપીબીઓ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેમાં પહેલી હરોળના 10,000 બિઝનેસમેનોને અમે જોડવા માંગીએ છીએ. મેં અગાઉ કીધું એમ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે બિઝનેસમેનો પોતાના સીએસઆરના ભાગરૂપે, પોતાનો 10% ધર્માદો કાઢતા હોય એના ભાગરૂપે સમાજના દીકરા દીકરીઓને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માંગીએ છીએ. અને સમાજની અંદર, દેશની અંદર, દુનિયામાંની અંદર જે વિવિધ તકો જે ઉભરી રહી છે, તકોને અમારો યુવાન અને યુવતીઓ એ તકને ઝડપી શકે એ માટેનું અમારું આ ત્રીજું લક્ષ્ય છે. ચોથું લક્ષ્ય છે મેં અગાઉ કીધું એમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, જે આપણે 22માં કરવા જઈ રહ્યા છીએ. અને પાંચમું લક્ષ્ય છે દીકરા દીકરીઓ એટલે કે યુવા તેજ તેજસ્વીનું સંગઠન, 1.5 લાખ દીકરા દીકરીઓનું સંગઠન બની ચૂક્યું છે. એ સંગઠન દ્વારા, સાચી કહેવણી દ્વારા, અમે સમાજમાં રાષ્ટ્રવાદી સંગઠન અંતર્ગત ખૂબ સમાજની અંદર જાગૃતિ લાવવા માંગીએ છીએ. આ 5 લક્ષ્ય બિંદુઓ. આપનો જે કહી શકાય કે જે સ્લોગન છે એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર, એ ખૂબ જ સરસ છે. કારણ કે કહેવાય ને કે સમાજ શિક્ષિત બનશે, દીક્ષિત બનશે અને વિકસિત બનશે તો જ કહી શકાય સમાજનું પણ ઉત્થાન થશે અને સમાજ પણ ક્યાંક દેશમાં કંઈક ફાળો આપી શકશે. આપણી ચર્ચા યથાવત રાખીશું, રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વીટીવીની વિશેષ રજૂઆતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. બિઝનેસ સમિટ જ્યારે નામ આવે ત્યારે લાગતું હોય કે ક્યાંક બિઝનેસને લગતી વાતો હોય, પરંતુ બિઝનેસ છે એ વિકાસ પામે, પરંતુ ખાસ કરીને સમાજના લોકો માટે છે. ખાસ કરીને કહેવાય ને કે જ્યારે પણ ઇન્ટરનેશનલ લેવલની કે પછી ક્યાંક નેશનલ લેવલની સમિટો થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અરસપરસ જે પણ કહી શકાય કે આદાન પ્રદાન થતું હોય, પરંતુ એક એવું સરદારધામ છે જે સમાજની એક સંસ્થા છે જે આગળ આવીને સમાજના લોકો છે, દેશના યુવાનો છે, તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે અને મદદરૂપ પણ થાય છે. ગગજીભાઈ આપણી સાથે જોડાયેલા છે. ગગજીભાઈ, સરદારધામ અનેક એક્ટિવિટી કરે છે, પરંતુ સવાલ અહીં એ પણ થાય કે સરદારધામ ખાલી પાટીદારો માટે જ કાર્ય કરે છે કે શું? આપની વાત સાચી છે ભાવિકાજી કે સરદારધામ માત્ર પાટીદાર માટે કામ નથી કરતો. હંમેશા પાટીદાર સમાજે દૂર સુધીના ગામડામાં સ્કૂલો, નાના મોટી હોસ્પિટલો સ્થાપી તો એ સર્વ સમાજને ઉપયોગી થવા માંગે છે. જેવી રીતે જૈન સમાજમાં મહાજન પહેલા હતું, એ મહાજન અનેક સ્વરૂપે શૈક્ષણિક રીતે અને આરોગ્યની રીતે સર્વ સમાજને, સમગ્ર ગુજરાતને ઉપયોગી થતું હતું, એવી રીતે હવે પાટીદાર સમાજ મહાજનની સ્થિતિમાં આવતો રહ્યો છે અને આવી રહ્યો છે. તો સર્વ સમાજને પણ ઉપયોગી થાય છે અને થવું જોઈએ. એના ભાગરૂપે હું તમને કહું તો સરદારધામમાં આપણે સર્વ સમાજ સમરસ સમિતિ બનાવી છે, જેની દર 3 મહિને મિટિંગ થાય છે, જેમાં સર્વ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે છે. અને અમે જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ અને જ્યુડિશિયરી એકેડમીની લિંક પણ એમને આપી છે ઓનલાઈન એજ્યુકેશન માટે, યુવા વર્ગ માટે. અને આગામી સમયની અંદર અમારી લાગણી છે કે સરદારધામના ટ્રસ્ટીગણ અને સૌની સહમતિથી સર્વ સમાજને અમે એક સર્વ સમાજ સમરસ ભવન બને અને એ સર્વ સમાજ સમરસ ભવન અંતર્ગત સર્વ સમાજના યુવાનો, દીકરા દીકરીઓ શિક્ષિત થાય, દીક્ષિત થાય, વિકસિત થાય, જીપીએસસી, યુપીએસસી, મેં અગાઉ કીધું એમ જે જે ક્ષેત્રે જવા માંગતા હોય પોતાની રૂચિ મુજબ, તો એ પ્રમાણે સરદારધામ ઉપયોગી થવા માંગે છે. અને સર્વ સમાજના લોકો, હમણે મારી સાથે મિટિંગ થઈ હતી 8 દિવસ પહેલા, સર્વ સમાજની એક આપણે મિટિંગ બોલાવી હતી સરદારધામ ભવનમાં, તો સર્વ સમાજના લોકો આવ્યા હતા. એ લોકોએ પણ ખૂબ હૃદયથી આપણને ઉમળકા સાથે ઓફર કરી છે કે અમે પણ પોતાનું યોગદાન આપવા માંગીએ છીએ અને સરદારધામમાં સર્વ સમાજનું એક નવું ટ્રસ્ટ બને, એમાં સૌ પોતે 51 લાખ રૂપિયા આપીને ટ્રસ્ટી બને અને એ ટ્રસ્ટીની સ્થાપના અંતર્ગત
सर्व समाज माटे આપણે કામ કરી શકીએ તો સર્વ સમાજ માટે પણ કામ કરે છે। અગાઉ મેં કીધું એમ આ ગ્લોબલ સમિટની અંદર વિઝિટર તરીકે એક્ઝિબિટર તરીકે સ્પોન્સર તરીકે સ્પીકર તરીકે બધાય વિભાગોમાં સર્વ સમાજે પોતાની સાજેદારી ભાગીદારી નિભાવી છે એમ જ સાથે સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના ખૂબ સ્ટોલો અને સ્પોન્સર તરીકે ગુજરાત સરકારને ભારત સરકાર જોડાણા છે। વાયબ્રન્ટ ગુજરાત સરકાર આ વખતે કોવિડના હિસાબે નથી કરી શક્યા પરંતુ આપણી આરે સૌ ભાગીદારીથી જોડાણા છે એમનો ખૂબ અમને આનંદ અને રાજીપો છે। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નામ છે પરંતુ સર્વ સમાજને સાથે લઈને ચાલતું આ સરદાર ધામ છે ટ્રસ્ટ છે ખૂબ જ કહી શકાય કે યુવાનો છે એ ફક્ત બિઝનેસમાં જ નહીં પરંતુ સરદાર ધામ એ પણ પ્રોવાઈડ કરે છે કે દરેક ક્ષેત્રમાં આજનું યુવાધન છે તે દેશને કહી શકાય કે મદદરૂપ થઈ શકે તેની માટે પણ પ્રયાસો કરવામાં આવે છે। ચર્ચા યથાવત રાખીશું સમય વધુ એક બ્રેક એકવાર આપનું સ્વાગત છે વીટીવીની વિશેષ રજૂઆતમાં। ग्लोबल पाटीदार बिजनेस समिट जे बिजनेस समिट लईने आवे छे परंतु सरदार धाम बीजी कई कई एक्टिविटी करे छे बीजी कई कई फेसिलिटी करे पूरी पाड़ती होय छे अने समाज कहवाय ने के फक्त पाटीदार समाज नहीं परंतु दरेक समाज सर्व समाजना युवानो माटे शुं करे छे ते पण जाणीए। गगजीभाई आपणी साथे जोडायेला छे। गगजीभाई सरदार धाम जे प्रकारे नाम आवे ने ग्लोबल पाटीदार बिजनेस समिट आवे एटले क्यांक लोकोने एवुं लागतुं होय के एक समाज सुधी सीमित छे परंतु आप जणावशो के केटला सर्व समाजने केवी રીતે આવરી લેવામાં આવે છે સર્વ સમાજના યુવાનોને કેવી રીતે મદદરૂપ થાય છે અને સર્વ સમાજના યુવાનોને આપ શું મેસેજ આપવા માંગો છો? સર્વ સમાજ માટે તો બેન આપણને અગાઉ જ માહિતી આપી કે આમાં એક્ઝિબિટર થી લઈને સ્પોન્સર થી લઈને બધા લોકો જોડાઈ રહ્યા છે અને સર્વ સમાજને માટે આપણે જીપીએસસીની આપણે યુપીએસસીની લિંક પણ આપીએ છીએ તો સરદાર ધામ શું ફેસિલિટી પૂરી પાડે છે આજના યુવા દીકરા દીકરીઓને એ હું આપને વીટીવીના માધ્યમથી જણાવવા જઈ રહ્યો છું। तो सरदार धाम में अत्यारे सरदार धाम और केवणी धाम आपणी बंने संस्थाओं छे एमां 2700 दीकरा दीकरीओ रहे छे जेमां जेटली दीकरीओ रहे छे लगभग 850 जेटली दीकरीओ रहे छे एमने रहेवानुं जमवानुं तालीम अने मार्गदर्शन जीपीएससी यूपीएससी डिफेन्स ज्युडिशरी एकेडमी स्पोर्ट्स एकेडमी दरेकमां एक रुपियाना टोकन उपर व्यवस्था आपी छे। एक आका सामाजिक क्रांतिनो एक आ नवो प्रयोग अने आ हकीकत छे। બીજી વાત એ છે સ્ત્રી સશક્તિકરણની બહુ વાત થઈ પરંતુ બેટી બચાવો એક કામ છે બેટી પઢાવો એક બીજું કામ છે બેટીને આગળ વધારવાનું કામ સરદાર ધામ દાતાઓની દિલેરી સાથે કરી રહ્યું છે। દીકરાઓ છે જેમને કુદરત આધારિત ખેતી છે કુદરત આધારિત આજીવિકા છે ગામડામાંથી કે શહેરી વિસ્તારમાંથી ગરીબ દીકરા દીકરીઓ જે જરૂરિયાતમંદ પરિવારના આવે છે સરદાર ધામ એમને 12 મહિને રહેવાનું જમવાનું તાલીમ ને માર્ગદર્શન 12 મહિને જે 2 લાખથી વધુ ઇન્કમ છે વાલીની વર્ષની એને 20,000માં 12 મહિના રાખે છે 2 લાખથી ઓછી ઇન્કમ છે બેન એમને 10,000 રૂપિયામાં રાખે છે અને જે દીકરાના માતા પિતા 10,000 ભરી શકે એમ નથી એના 1 રૂપિયાના ટોકન ઉપર વ્યવસ્થા આપે છે એક વાત આ। બીજી વાત એ છે કે સરદાર ધામમાં લાયબ્રેરી છે અને ઈ લાયબ્રેરી છે 1034 સીટની ઈ લાયબ્રેરી છે જેમાં 5,000 વિડીયો અને 10,000 બુક જનરલ નોલેજ માટે ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ક્લાસરૂમ છે સરદાર સાહેબની પ્રતિમા છે એટલે એમાંથી આદર્શો વિચારો મેળવે છે યુવાધન। મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સરદાર ધામ એટલે યુવા શક્તિના સર્વાંગી વિકાસનું ધામ સરદાર ધામ એટલે દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવાનું ધામ સરદાર ધામ એટલે 21મી સદીમાં આંખમાં આંખ મિલાવીને ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકરણની સદીની અંદર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાનું ધામ સરદાર ધામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના નિર્માણ ભારતનું નિર્માણ કરવાનું ધામ એટલે સરદાર ધામ સરદાર ધામ એટલે સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધીના સપનાના નિર્માણનું ભારતનું નિર્માણ કરવાનું ધામ એટલે સરદાર ધામ છે। તો સરદાર ધામ આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સરકાર મેં અગાઉ કીધું એમ કે ગવર્મેન્ટ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીના ત્રિવેણી સંગમથી આ દેશનું નવનિર્માણ થઈ શકે એમ છે અને આપણા આદરણીય વડાપ્રધાન તેજસ્વી યશસ્વી પરાક્રમી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ ત્યારે થાય કે સૌ સાજેદારીથી સૌ ભાગીદારીથી મારું નહીં પણ પોતાનું નહીં આપણું ભારત મહાન બને એ માટેની જે વિકાસ યાત્રા નરેન્દ્રભાઈ મોદીની છે એ યાત્રામાં સરદાર ધામ સાથે જોડાઈને એક વિચાર સાથે એક સામાજિક એક સંકલ્પ સામાજિક ક્રાંતિકી ઓર એ સંકલ્પ દ્વારા
ग्लोबल पाटीदार बिजनेस समिट करवा जा रही है। तो ये ग्लोबल पाटीदार बिजनेस समिट में 29-30 एप्रिल और 1 मे जोड़वा गुजरात सौ बंधु भगिनी ने हूँ प्रमुख सेवक गगजी सुत्रिया आप सौ ने जाहिर आमंत्रण पाठवु छू। बिल्कुल आर्थिक तथा सामाजिक उत्थान द्वारा जे सफलता ना द्वार आप खोलवा जई रहा छो ने जे युवाधन माटे जे सर्व समाज माटे जे करेखर कहवाय ने के सरदारधाम अनेक योजनाओं पण लावी रह्यो छे आयोजनो पण करी रह्यो छे ते माटे खूब खूब शुभकामनाओ। थैंक यू धन्यवाद आभार जय सरदार जय हिंद। अमारी साथे जोड्या ते बदल पण खूब खूब धन्यवाद। थैंक यू। तो हाल विशेष रजूआत में बस आटलू मने आपशो रजा नमस्कार।